કચ્છ એ હેરિટેજ જિલ્લો માનવામાં આવે છે. અહીં અનેક પ્રાચીન રાજાશાહી સમયની ઇમારતો સ્થાપત્યો આવેલા છે. તે પણ મોટાભાગના સ્થાપત્યો પુરાતત્વ વિભાગની બેદરકારીના કારણે આજે ખંડેર હાલતમાં છે. કચ્છ એ રાજાશાહી સમયનો ઐતિહાસિક જિલ્લો છે. અહીં અનેક પ્રાચીન સ્થાપત્યો, ઐતિહાસિક ઇમારતો, રક્ષિત સ્મારકો આવેલા છે. કચ્છમાં આવેલા અનેક હેરિટેજ સ્થાપત્યો આજે પણ બિસ્માર હાલતમાં છે તે એક હકીકત છે. ભુજની જો વાત કરીએ તો અહીં પ્રાગ મહેલ અને આયના મહેલ આવેલા છે. હેરિટેજની દ્રષ્ટિએ બેનમૂન ઇમારત છે, પણ યોગ્ય જાળવણીના અભાવે અહીં સ્થાપત્યો જર્જરિત થઈ રહ્યા છે. તો રાજાશાહી સમયના છતરડી તળાવમાં અનેક ફિલ્મો ભજવાઈ છે, પણ તેની જાળવણીમાં તંત્ર નિષ્ફળ છે. ભુજમાં બીજા હેરિટેજ સ્થાપત્યોની જો વાત કરીએ તો ફતેહ મામદનો ખોરડો, રામકુંડ, દરબારગઢ, પાંચ નાકા, ભુજિયો ડુંગર, કાળો ડુંગર આવેલા છે. તો માંડવીમાં આવેલ વિજયવિલાસ પેલેસ પ્રવાસીઓની પ્રથમ પસંદગી છે. લખપતમાં કિલ્લો આવેલો છે, તો અબડાસામાં પણ હેરિટેજ સ્થાપત્ય ધરાવે છે. આ તરફ વાગડમાં ધોળાવીરા હડપ્પીય સંસ્કૃતિનું ઉદાહરણ છે. અંજાર ઐતિહાસિક શહેર તરીકે ઓળખાય છે. નખત્રાણા હાઈવે પર પુરેશ્વર મહાદેવનું 400 વર્ષ જૂનું મંદિર છે, જેના પથ્થર પણ આજે ગગડી રહ્યા છે. સમગ્ર રીતે કચ્છ જિલ્લામાં અનેક હેરિટેજ ઇમારતો, પ્રાચીન વારસો આવેલા છે, જેથી પ્રવાસીઓનો અહીં ધસારો રહેતો હોય છે. પરંતુ અહીં આવેલા પ્રાચીન સ્મારકોની કોઈ સંભાળ લેવાતી નથી. પુરાતત્વ વિભાગ કોઈ પ્રકારની કામગીરી કરતું જ નથી, જેથી લોકોમાં પણ રોષની લાગણી છે. ઐતિહાસિક ઇમારતના વિકાસ માટે કે સમારકામ માટે આજ દિન સુધી સરકારે કે તંત્રએ કોઈ પગલાં ભર્યા નથી. શંભુભાઈ જોશી, ઉપપ્રમુખ, કચ્છ ઇતિહાસ પરિષદ. રિપેરિંગ કરવાની ખૂબ જરૂરિયાત છે. દાખલા તરીકે દરબારગઢ નો અહીંનો કિલ્લો છે, કિલ્લાની દિવાલો પણ જર્જરિત હાલતમાં છે, એને રિપેરિંગની ખાસ જરૂરત છે. એના ઉપરાંત રાજવી પરિવારની અહીં હમીસર તળાવ પાસે આવેલી છતેડીઓ છે, છતેડીઓમાં પણ ખાસ રિપેરિંગની જરૂરત છે. એવી રીતે ભુજમાં સત્યનારાયણ મંદિર પાછળ આવેલો રામકુંડ, રામકુંડ ઐતિહાસિક સ્થાન છે, બહુ અદ્ભુત સ્મારક છે, અદ્ભુત સ્થાન છે. ત્યાં પણ એના સાઇનબોર્ડ લગાવવાની જરૂરત છે. મહારાવ શ્રી ખેંગારજીએ એ બનાવેલું છે. ત્યાં સ્વામિનારાયણના ઘણા બધા સંતો અને સ્વામિનારાયણ ભગવાન પોતે ત્યાં પધાર્યા છે એવું આ સ્થાન છે, પણ એનું પણ કોઈ ધ્યાન નથી. એવી રીતે કેરા જે લાખા ફૂલાણીએ બનાવ્યું, કપિલ આશ્રમ અને ત્યાં બાજુમાં લાખા ફૂલાણીએ બનાવેલું લાખેશ્વર મહાદેવનું મંદિર છે, 1100 વર્ષ જૂનું છે. ત્યાં પણ રિપેરિંગની ને ખૂબ જરૂરિયાત છે. પથ્થરો બધા પડી જાય એવી પરિસ્થિતિમાં છે, પણ કોઈ જાતનું ત્યાં ધ્યાન આપવામાં આવતું નથી. એવી રીતે નખત્રાણા ભુજ રસ્તા ઉપર આવેલું આપણું પૂરેશ્વર મહાદેવ મંદિર, જે પણ 400 વર્ષ જૂનું છે, પણ ત્યાં પણ કોઈ ધ્યાન આપતું નથી. ત્યાં પથ્થરો અહીં તહીં પડી જાય એવી પરિસ્થિતિ છે. પણ પુરાતત્વ ખાતાનું ઘણીવાર અમે ધ્યાન ખેંચીએ છીએ, કચ્છ ઇતિહાસ પરિષદ તરફથી અમે લખીએ છીએ, પણ કોઈ દાદ આપતું નથી.